કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાઠ પહેલો ખોરાક ક્યાંથી મળે છે એમાં ભાગ બીજો ભણીશું. કેલેક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાદ્ય હોય છે, એટલે કે ખાઈ શકાય છે. સરસવના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદડા ભાજી તરીકે ખવાય છે. શું તમે કેળના વિવિધ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું વિચારી શકો? કોઈ એક જ વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખોરાક તરીકે વપરાતા હોય તેવા ઉદાહરણો લખો. એટલે કે એવી કેટલી પણ વનસ્પતિ છે જેને આપણે એક કરતાં વધારે ભાગ ખાઈએ છીએ. પ્રવૃત્તિ 4, કોષ્ટક 1.3માં યાદી કરેલા ખાદ્ય સમગ્રોમાંથી એવી વસ્તુ પસંદ કરો કે જેમની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય. વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તેમને ઓળખી ખાદ્ય સામગ્રી અને વનસ્પતિના ભાગને કોષ્ટક 1.4માં દર્શાવ્યા મુજબ યાદી બનાવો. એટલે કે અહીંયા આપણને મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થો આપેલા છે. એમાં છે રીંગણનું શાક. તો સ્ત્રોત કયો, એટલે ક્યાંથી મળે? તો રીંગણા ઘટકો, મસાલા તરીકે મરચાં અને તેલ, એ મગફળીનું હોય, સરસવનું હોય કે સોયાબીન અથવા અન્ય. ક્યાંથી મળે રીંગણા? તો ફળમાંથી. મસાલા તરીકે મરચાં એ ફળ, જ્યારે તેલ એ બીજમાંથી મળે છે. તો આપણે બીજું પણ અહીંયા લઈ શકો. કોઈ પણ તમારે લેવું હોય ભીંડાનું શાક, તો ભીંડાના શાકમાં ભીંડા આવે, મસાલા આવે, મગફળી અથવા તેલ આવે, તો એમાં પણ આ જ લાગુ પડે. બરાબર, તમે તમારીથી બીજા પૂરી લેજો. હવે આપણે અહીંયા જોશું, તમારી આજુબાજુમાં રહેલી અજાણી વ્યક્તિને, અજાણી વનસ્પતિને તે ખાવા લાયક છે કે નહીં તે જાણવા તેને ચાખવાની કોશિશ ન કરવી, કેમકે કેટલીક વનસ્પતિ ઝેરી હોઈ શકે. જો વિદ્યાર્થી મિત્રો, કેટલીક વનસ્પતિ એવી પણ હોય છે જે ઝેરી હોય છે, માટે તેને ક્યારેય પણ ચાખવી જોઈએ નહીં. પ્રવૃત્તિ 5, મગ કે ચણાના સૂકા બીજ લો. થોડી માત્રામાં બીજ લઈ તેને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને તેને એક દિવસ રહેવા દો. બીજે દિવસે પાણીને સંપૂર્ણ નિતારી લો અને બીજને પાત્રમાં રહેવા દો. તેને ભીના કપડામાં વીંટાળીને બાજુ પર રહેવા દો. પછીના દિવસે શું તેમાં કોઈ ફેરફાર દેખાય છે? જો તમને આ રીતનું જોવા મળશે. બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામી હશે, તમે બધાએ જોયું હશે. જો તે હોય તો બીજ ફણગાવેલા છે. જો ન થયું હોય તો બીજને પાણીથી ધોઈ પાણી નિતારી અને બીજા એક દિવસ ભીના કપડામાં વીંટાળીને રહેવા દો. પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટ્યા છે કે નહીં. ફણગાવેલા બીજને ધોયા પછી તમે તેને ખાઈ શકો છો. તેને બાફી પણ શકાય છે. થોડા મસાલા ઉમેરીને તેનો સ્વાદિષ્ટ નાસ્તો પણ બનાવી શકાય. શું તમે જાણો છો કે મધ શામાંથી મળે અથવા તેને કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે? ઘણી બધી મધમાખીઓ જ્યાં ગણગણાટ કરતી ઉડતી હોય તેવો મધપૂડો તમે જોયો છે, બરાબર. મધમાખી પુષ્પો પરથી મધુરરસ એકઠો કરે. ધ્યાન રાખજો, મધ કેવી રીતે બને? તો મધમાખીઓ પુષ્પ પરથી મધુર રસ એકઠો કરે છે, તેને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં એકઠો કરે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેનો મધુર રસ નીકળે છે. આથી માખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુર રસનો સંગ્રહ કરે. ખબર પડી? એટલે મધુર રસનો, જે આપણે મધપૂડો કહીએ એમાં મધ સંગ્રહાય છે, તો કેમ એ સંગ્રહ કરે છે? તો એ આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે એનો સંગ્રહ કરે છે, કેમકે મધુર રસ વર્ષમાં અમુક સમય દરમિયાન મળે છે. જ્યારે આવો મધપૂડો જોવા મળે છે ત્યારે આપણને મધમાખીએ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી મધુરૂપે મળે છે. ચલો, પ્રાણીઓ શું ખાય છે? તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢોળ, પશુ કે પાલતુ પ્રાણી છે? કૂતરો, બિલાડી, ભેંસ કે બકરી? તો પ્રાણીઓ ખાતા હોય તે ખોરાકથી તમે પરિચિત હશો જ, કેમકે હાલમાં ઘણા બધા લોકો એવા છે જે અમુક કોઈને કોઈ પ્રાણીઓ પાળતા હોય છે. તમારા ઘરમાં પણ જોવા મળશે કદાચ કૂતરો વધારે પાળતા હોય છે બધા. બીજા પ્રાણીઓના ખોરાક વિશે તમે શું જાણો છો? તમે ક્યારે જોયું છે કે ખિસકોલી, કબૂતર, ગરોળી કે નાના કીટકો પોતાના ખોરાક તરીકે શું ખાય છે? પ્રવૃત્તિ 6,
અહીંયા જો તમને ખિસકોલીનું ચિત્ર આપેલું, ખિસકોલી શું ખાતી હોય છે તમે ક્યારેક જોયું હશે. કોષ્ટક 1.5માં ઘણા પ્રાણીઓની યાદી આપેલી છે, કેટલાક પ્રાણીઓના ખોરાકની વિગતો પણ આપેલી છે. કોષ્ટકની ખાલી જગ્યા પર અહીંયા આપણને પ્રાણીઓને તેમના ખોરાક, ભેંસ, ભેંસ શું ખાય છે તો ઘાસ, ખોળ, સૂકું ઘાસ અથવા અનાજ. બિલાડી તો એના નાના પ્રાણીઓ એટલે કે માંસાહારી પણ છે અને શાકાહારી પણ છે, પક્ષીઓ પણ ખાય અને દૂધ પણ પીવે છે. એ જ રીતે ઉંદર, સિંહ, વાઘ, કરોળિયો, ગરોળી, ગાય, મનુષ્ય, પતંગિયું, કાગડો અને અન્ય તમારે આ બધા અહીંયા પૂરવાના છે. હવે પ્રવૃત્તિ 7, કોષ્ટક 1.5માં ફરીવાર જુઓ અને નીચે આપેલા પ્રાણીઓના જૂથ બનાવો. જૂથ 1માં માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓના રાખો. આ પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે, એટલે કે જે વનસ્પતિ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ ખાતા હોય તેને તૃણાહારી પ્રાણીઓ કહે છે. કેટલાક એવા પ્રાણીઓ છે જે અન્ય પ્રાણીઓને ખાય છે જેમને માંસાહારી પ્રાણીઓ કહેવાય. વિદ્યાર્થી મિત્રો આ પણ યાદ રાખજો, માંસાહારી એટલે શું, તો કેટલાક પ્રાણીઓ એવા છે જે બીજા પ્રાણીઓને ખાય છે એને માંસાહારી પ્રાણીઓ કહેવાય. તમે એવા કેવા પ્રાણીઓને જાણો છો કે જે વનસ્પતિ તથા પ્રાણીને ખાતા હોય, તો આપણે હમણાં જોયું બિલાડી. બીજા કયા પ્રાણીઓ છે તમે વિચારો અને તેમને જૂથ 3માં મૂકો, તેમને કહેવાય મિશ્રાહારી. એટલે મિશ્રાહારી એટલે શું, તો જે પ્રાણીઓ શાકાહારી અને માંસાહારી બંને હોય તો તેમને મિશ્રાહારી કહેવાય છે. તમે જાણતા હશો ઘણા બધા એવા પ્રાણીઓ છે જે મિશ્રાહારી પણ છે. કોષ્ટક 1.6માં મુજબ તૈયારી કરી અને ત્રણેય ખાનામાં પ્રાણીઓને અલગ અલગ મૂકો. તો અહીંયા તૃણાહારી એટલે ગાય, માંસાહારી એટલે સિંહ અને મિશ્રાહારી એટલે કૂતરો. તો અહીં બીજા તમારા પ્રાણીઓના નામ પણ લખવાના, જેમ કે ગાય પછી ભેંસ લો. માંસાહારીમાં ખાલી માંસ ખાતા હોય તો વાઘ, અને મિશ્રાહારીમાં બીજું તમે બિલાડી લઈ શકો. બરાબર, તો આવા તમારે બીજા વિચારવાના છે. આપણે જાણીએ છીએ કે આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેને પૂરતો ખોરાક મળતો નથી. દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે. એટલું જ નહીં, આ ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય તેની ખાતરી પણ કરવી પડશે. અહીંયા આપણે થોડું જોઈ લઈએ સારાંશમાં, તો ભારતના વિવિધ ભાગમાં ખાવામાં આવતા ખોરાકમાં ખૂબ જ વિવિધતા છે. એટલે આપણા ભારતમાં દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારનું ખાવાનું ખોરાક હોય છે. વનસ્પતિ અને પ્રાણીઓ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. ખોરાકના મુખ્ય સ્ત્રોત કયા? વનસ્પતિ અને પ્રાણીઓ. એમાં 3 પ્રકારના પ્રાણીઓ, તૃણાહારી આવે, માંસાહારી આવે અને મિશ્રાહારી. તો તૃણાહારી એટલે જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે તેને તૃણાહારી પ્રાણીઓ કહે છે. જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય છે તેને માંસાહારી પ્રાણી કહે છે. અને જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેને ખાય છે તેને મિશ્રાહારી કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે હવે અહીંયા સ્વાધ્યાયમાં પૂરવાનું રહેશે, જ્યાં તમને સવાલ આપેલા છે, અહીંયા જોડકા આપેલા છે, ત્યારબાદ અહીંયા આપણને વિકલ્પો આપેલા, ખાલી જગ્યા આપેલી છે જેના ઓપ્શન ઉપર આપેલા છે. જેમ કે વાઘ માત્ર માંસ ખાય છે માટે તે શું કહેવાય? માંસાહારી. હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે માટે તે તૃણાહારી. પોપટ ફક્ત ખાલી ગયાની પેદાશ ખાય, પોપટ શું ખાય? તો માત્ર વનસ્પતિ. આપણે જે ખાલી ગયા પીએ છીએ તે ગાય, ભેંસ, બકરીમાંથી મળે, તો આપણે શું પીએ? તો દૂધ, જે આપણને ગાયમાંથી મળે. અને ખાંડ આપણને શેમાંથી મળે બાળમિત્રો? તો શેરડીમાંથી મળે છે. તમારે આ સ્વાધ્યાય અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનું છે, જે તમારે જાતે નોટમાં સારા અક્ષરે લખવાનું રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.